અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપે અંતે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી હસમુખ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત થઈ છે ત્યારે આજે તેઓ ફોર્મ ભરશે. કોંગ્રેસે પાસ કન્વીનર ગીતા પટેલને ટિકિટ આપી છે અને ટિકિટ આપતા પહેલા સીકે પટેલને ટિકિટ અપાશે તેવી અટકળો પણ હતી. મોડી રાતે 11:30 વાગ્યા સુધી સીકે પટેલનું નામ સૌથી આગળ હતું. જોકે 11:30 વાગે ભાજપે સત્તાવાર જાહેરાત કરી જેમાં હસમુખ પટેલની પસંદગી કરાઈ. મહત્વનું છે, હસમુખ પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. અમરાઈવાડીના વર્તમાન ધારાસભ્ય છે. 2012માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ તેમણે જીત મેળવી. ધારાસભ્ય બન્યા પહેલા તેઓ અમદાવાદના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખ પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા એક સભાને સંબોધન પણ કર્યું હતું, જેમાં ભાજપના નેતાઓ આઈકે જાડેજા અને કેન્દ્રીય નેતા મનસુખ માંડવિયા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભ કાકડિયા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય, તો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા હતા, હસમુખ પટેલ જંગે બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તો અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા માટે નીકળ્યા. ગીતાબેન પટેલ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ગીતાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ તરફથી, ત્યારે તેમની સાથે હિમાંશુ પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓ પણ એક સમયે કોંગ્રેસના દાવેદાર હતા આ ટિકિટ માટે. ત્યારે ગીતાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાસના કન્વીનર ગીતાબેન પટેલ છે. ઉલ્લેખનીય છે, હાર્દિક પટેલ જામનગરથી લોકસભા ચૂંટણી લડશે તેવી વાતો હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટની મેટર રહી અને તેમાં વિલંબ આવ્યો, જેથી કરીને પાસના જ કન્વીનર ગીતાબેન પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ સિવાય ગીતાબેન પટેલ કોંગ્રેસમાંથી એકમાત્ર દાવેદાર છે ટિકિટના. 26 સીટો પર માત્ર એક મહિલા ઉમેદવાર કોંગ્રેસે મૂક્યા છે અને એ અમદાવાદ પૂર્વના ગીતાબેન પટેલ છે કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે.